નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 સંસ્કૃત પાઠ કરો તે જોયો. હવે એમાં સ્વાધ્યાય પોથી, જે બાળકો પાસે સ્વાધ્યાય પોથી ના હોય તે લોકો નોટમાં લખશે, કેમ કે પરીક્ષામાં સ્વાધ્યાય પોથીમાંથી જ પૂછાયેલું છે, તો દરેક બાળકોએ નોટમાં લખવું જરૂરી છે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે એ સહ સચિવ, વાક્યમાં નામમાંથી નામપદ શોધીને લખો. તો નામપદ એટલે જે વ્યક્તિનું નામ છે તે, અને જે ક્રિયા કરતું હોય એ ક્રિયાનું જે શબ્દ છે એને ક્રિયાપદ કહેવાય. તો એ સહ સચિવ, તો અહીંયા સચિન એ નામપદ છે. તો ચાર ઓપ્શન આપેલા છે, એ સહ સચિન એ સહ એક પણ નહીં, તો શું આવશે? એમાં બી આવશે, સચિન. એ સહ સચિન આ આપણો જવાબ છે. બીજું છે મીરા. મીરા શું કરે છે? નૃત્યતી, વદતી, ગાયતી, પશ્યતી. શું આવશે? ગાયતી. તો આપણે જે ચોરસ આપેલું છે એ ચોરસમાં શું લખવાનું છે? સી, બરાબર. પછી છે રાધિકા જલમ પીબતી, રાધિકા જલમ પીબતી. તો વાક્યમાંથી નામપદ શોધીને લખો. તો નામ કયું આવશે? જલમ આવશે, પીબતી આવશે, એક પણ નહીં કે રાધિકા. શું આવશે? બી, રાધિકા. બરાબર, નામપદ કયું છે? રાધિકા. જે નામ હોય તેને નામપદ કહેવાય. ચોથું, નીચેના એબીસીડીમાંથી કયું બરાબર છે? એ સહ દિવ્ય, એ સહા દિવ્ય, એતત દિવ્ય કે એતે દિવ્ય. બોલો, સ્ત્રીલિંગમાં શું વપરાય? એસા દિવ્યા. એસા પુરુષવાચક છે, તો એસા કયું છે? બી. તમારે કૌંસમાં બી લખવાનું છે. પછી છે નીચે એબીસીડીમાંથી કયું બરાબર છે? વિમાનમ ખેલતી, વિમાનમ પડતી, વિમાનમ લિખતી કે વિમાનમ ઉડયતી. શું આવશે? બી, વિમાનમ ઉડયતી. બાળ મિત્રો ધ્યાનથી અને જોઈને લખજો. ચલો પછીનું છે છઠ્ઠું. આપણે ક્રમમાં ભૂલ કરી 2 3 4 5. હવે છઠ્ઠું આવ્યા. પશ્યતીનો અર્થ શું થાય? તો સાંભળે છે થાય, જુએ છે થાય, સ્પર્શેથી થાય કે ફેંકે છે. તો શું આવશે? બી, જુએ છે. સાતમું, સિપતીનો અર્થ થાય રમે છે, સાંભળે છે, ફેંકે છે, બોલે છે. શું આવશે? સી, ફેંકે છે. બાળ મિત્રો ધ્યાનથી લખજો. આઠમું, સુરેશ સુરેન્દ્ર પત્રમ લિખતી નો અર્થ થાય, સુરેશ પત્ર લખે છે એવો અર્થ થયો, બરાબર. તો એનો અર્થ શું છે? એ સુરેન્દ્ર પત્ર લખે છે, સુરેન્દ્ર પત્ર લાવે છે, સુરેન્દ્રને પત્ર આપે છે કે સુરેન્દ્ર પત્ર વાંચે છે. શું આવશે? એ સુરેન્દ્ર પત્ર લખે છે, એ સુરેન્દ્ર પત્ર લખે છે, બરાબર. હવે આવ્યું નવ. નવું, સચિન પઠતી, સિપતી, વદતી કે ખેલતી. શું કરે છે સચિન? તો એમાં આવશે બી, ખેલ.
दसमों मनीषा सेवा करती वाक्य माथी नाम पद शोधी लखो नाम क्यों छे तो ए मनीषा अग्यारमों दीपक धावती वाक्य माथी क्रियापद शोधी लखो दीपक क्रियापद छे लिखती क्रियापद छे गायती क्रियापद छे के धावती क्रियापद छे तो बी धावती एक क्रियापद छे बारमों मयूरह श्रोती वाक्य माथी क्रियापद शोधी लखो मयूरह आवशे क्षिपति आवशे श्रोती आवशे के वदती आवशे तो आमा आवशे सी श्रोती श्रोती एक क्रियापद छे पछी छे 13 नंबर नो दिव्या शू करे छे दिव्या शू करे छे तो एमा आवशे डी लखे छे दिव्या लिखती पछी नीचेना शब्दों की यादी माथी योग्य शब्द वडे खाली जग्या पूरो प्रश्न बे आहारो प्रश्न ए हवे आपणे बे पर आवी बराबर तो खाली जग्यामां आप्युं छे ने उत्तेते आम वृक्षे गायती विमानम पुष्पम सीपति ए शब्द आपणे દરેકને લાગે વળગતા હોય ત્યાં સાચું લખવાનું છે પહેલાં ગાયિકા ગીતમ શું આવશે ગાયતી ગાયતી બરાબર બીજું નૃત્યકાર રંગમંચી શું આવશે નૃત્યંતી નૃત્યકાર રંગમંચી નૃત્ય કર્યું છે આકાશે ખાલી જગ્યા ઉડયતી આકાશમાં સોડે તો વિમાનમ આકાશે વિમાનમ ઉડયતે કોકિલ ખાલી જગ્યા કુંજસી કોકિલ એટલે કોયલ કોયલ ક્યાં કુંજે છે તો આમ્ર વૃક્ષે કોકિલ આમ્ર વૃક્ષે કુંજસ્તી કપિલ કંદુક કપિલ કંદુક એટલે દડો શિપતિ કપિલ કંદુક શિપતિ છઠ્ઠું ગીતા ખાલી જગ્યા પઠતી તો પુસ્તકમ પુસ્તકમ બરાબર બાળમિત્રો જવાબ સાચા અને વ્યવસ્થિત લખજો હવે આપણે પ્રશ્ન 3 જોઈશું પ્રશ્ન 3માં જુઓ જોડકા આપેલ છે અ વિભાગને આ વિભાગ સાથે જોડો તો આપણે અ અને આ એ બંને સાથે લખવાનું છે પહેલું છે વેદાંત વેદાંત શું કરે છે તો વેદાંત સામે શું આવશે પઠતી બરાબર આવી રીતે વ્યવસ્થિત લખવાનું રહેશે દરેક જણે ફક્ત જવાબ લખવાનો નથી બંને જોડે કરવાનું છે બરાબર બાળ મિત્રો પછી બીજું આવશે વિમાન તો વિમાનમાં શું આવશે સામે ઉડયતે ત્રીજું નિશા નિશા શું કરે છે વદતી ચોથું રોનક આપણે વાક્યમાં લખ્યું હતું તો ખેલતી લખ્યું હતું તો અહીંયા પણ આપણે ખેલતી લખીશું બરાબર હવે નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃત કર પ્રશ્ન 4 ગુજરાતી વાક્ય આપેલા છે આપણે સંસ્કૃત કરવાનું છે સચિન રમે છે તો શું આવશે સચિન ખેલતી બરાબર બીજું વાક્ય છે વેદાંત વાંચે છે વેદાંત
હતી. ત્રીજું વાક્ય છે, કપિલ દડો ફેંકે છે. તો અહીંયા આપણે આપ્યું છે માટે લખવાનું છે કપિલ કંદુકમ, કપિલ કંદુકમ ક્ષિપતિ. કપિલ દડો ફેંક્યો છે. આ વિમાન છે. ચોથું વાક્ય, એતત વિમાનમ. પાંચમું વાક્ય, મીરા પત્ર લખે છે. તો મીરા પત્ર લિખતી. પૂર્ણ વિરામ, દરેક વાક્યના અંતે પૂર્ણ વિરામ કરવું જરૂરી છે. તો દરેક બાળમિત્રોએ પૂર્ણ વિરામ કરવાનું રહેશે. પછી પ્રશ્ન પાંચ, નીચેના સંસ્કૃતમાં જવાબ આપો. બરાબર, પહેલું છે, પહેલો પ્રશ્ન છે, વિવેકઃ કેમ કરોતિ. તો વિવેકઃ પશ્યતિ. બીજું, નિશા કેમ કરોતિ. તો નિશા ગાયતિ. ત્રીજું, કપિલઃ કેમ કરોતિ. તો કપિલઃ ક્ષિપતિ. દરેક વાક્યના અંતે પૂર્ણ વિરામ કરવાનું રહેશે. દિવ્યા કેમ કરોતિ. તો દિવ્યા લેખતી. પાંચમું, વિમાનમ કેમ કરોતિ. વિમાનમ ઉડયતિ. બાળમિત્રો, પછી છે નીચેના આપેલા સંસ્કૃત વાક્યનું ગુજરાતીમાં અનુવાદ કરો. પ્રશ્ન છ, તો અનુવાદ લખવાનો છે. અનુવાદ એટલે ખ્યાલ છે ને તમને, ગુજરાતી ભાષાંતર. બરાબર, જેને અનુવાદ પણ કહી શકાય. તો બાળમિત્રો, અનુવાદ લખવાનો છે. તો પહેલો એક પહેલું વાક્ય છે એમાં, સચિન. સચિન પૂર્ણ વિરામ, આ સચિન. સચિન રમે છે. બીજું છે વેદાંત, આ વેદાંત. વેદાંત પઠતી એટલે વાંચે છે. પછી છે દિવ્યા. દિવ્યા, આ દિવ્યા. દિવ્યા લિખતી એટલે લખે છે. બરાબર માની. પછી મીરા, આ મીરા. મીરા શું કરે છે. તો ગાય છે. મીરા ગાય છે. પછી બીજો પગ, કપિલ. આ કપિલ. કપિલ કૌંસમાં દડો ફેંકે છે. મયુર, આ મયુર. મયુર સાંભળે છે. પછી કોણ છે,
निशा, आ निशा, निशा बोले छे। तो बाल मित्रों दरेक विद्यार्थी स्वाध्याय पोथी में बोलवानुं रहेशे। तो दरेक विद्यार्थी स्वाध्याय पोथी में पूरी और कम्प्लीट करशे।